मित्रों आज आपणे जाणीशुं धोरण 11 काव्य नंबर 15 अने जेनुं शीर्षक छे मारी फळीनो जाड़ो बे अने जेना कवि छे देवजी रा मोढा। मित्रों सौ प्रथम तो आपणे कवि परिचय जाणी लईए। कवि नुं नाम छे देवजी रा मोढा, जेमनु उपनाम छे शिरीष। एमनो जन्म 8/5/1913 मां थयो हतो अने अवसान 21/11/2019 मां थयु हतु। एमनो जन्म स्थल छे पोरबंदर। एमना काव्य संग्रहो मां छे मित्रों प्रयाण, श्रद्धा, आरत, अनिंद्रा, वंथी, राधिका, शिल्पा, अमृता वगैरे एमना काव्य संग्रहो छे। हवे कविता ने समझवानो प्रयत्न करी मित्रों। मारी फड़ी नो जाड़वो बे हतो, करतो एक दिवातो। एक दिवसे मारी फड़ी नो बे जाड़ हतो, ये एक बीजा ने वातो करता हता एम कवि कहे छे। एक कहे हद थाय हवे, एटले के एक जाळ हतु ए कंटाळी ने कहे छे के हवे हद थई गई छे। नहीं बांडु विजोग खमातो, आपड़ा जे सगा संबंधीओ छे, जे आपड़ा बांडुओ एटले भाईओ अने जे भाणेजो छे ए बधा जंगलो मां छे। चालने अहींथी चालता थाय, चालने आपणे मित्र आपणे जंगल मां चाल्या जईए, कारण के आग वन मो जाए, ज्यां वन छे ज्यां जंगल छे त्यां आपणे चाल्या जईए, एवुं फळीनो बे जाड़वो कही रह्यो छे। हवे मित्रों एमसीक्यू प्रश्नों द्वारा प्रेक्टिस करी लईए। नंबर एक, फळीनो केटलो जाड हता? ए 4, बी 2। आनो जवाब नीचे मित्रों टूंकमां कॉमेंट बॉक्समां आपवानो छे। नंबर 1 ए अथवा तो बी लखी। नंबर 2, फळીના જાડવા ક્યો જવાની વાતો કરે છે? એ શહેરમાં, બી વનમાં। જો મિત્રો આનો જવાબ આવડતો હોય તો જરૂરથી આપજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે। હવે કવિતા આગળ ચાલે છે। બીજું કહે એમો જીવનું જોખમ, એટલે કે બીજું જાળ પહેલા જાળને જવાબ આપતા કહે છે કે એમાં આપણા જીવનું જોખમ છે। નીત આવે કઠિયારા, જંગલોમાં તો લાકડું કાપવા વાળા કઠિયારા રોજ આવે છે, નીત આવે છે, એમાં આપણા જીવનું જોખમ છે। આવી ઓચિંતાના ચાલને આપણા પર કુઠારના મારા, એના ઉપર કુહાડીના મારા આપણા ઉપર અચિંતા આવીને ચલાવે છે, એટલે આપણા જંગલમાં તો જીવનું જોખમ છે। જો કે મરવું કોઈ ન ટાળે, એટલે જે બીજું જાળ કહે છે કે મરવાનું તો એક દિવસ નિશ્ચિત છે, એને આપણે ટાળી શકતા નથી, તોય મરવું સિદ્ધ અકાળે, કે કાળ વગણ મૃત્યુની તિથિ આયા પહેલા કઠિયારાના હાથે કુહાડીના માર ખાઈને કઈ રીતે અકાળે મૃત્યુ પામવું, એમ બીજું જાળ પહેલા જાળને કહે છે। હવે મિત્રો પ્રશ્નો દ્વારા પ્રેક્ટિસ કરી લઈએ। નંબર 3, જંગલમાં જાડવાને શા માટે જોખમ લાગે છે? એ કઠિયારાના કારણે, બી તોફાનના કારણે। નંબર 4, શું ટાળી શકાય તેમ નથી? એ ફરવાને, બી મરવાને। તો મિત્રો જરૂરથી આનો જવાબ આપશો। પહેલું કહે અહીં ધન ખૂટે તો પાછી ન ખૂટે રાત, એટલે પહેલું જાડું ફરીથી પ્રત્યુત્તર આપતા કહે છે કે અહીં દિવસો અને રાત ખૂટતી જ નથી, કારણ કે આખો દિવસ ધમાલ ચાલ્યા કરે છે। અહીં અટુલું એકલું લાગે, કે અહીં આપણને શહેરમાં એકલા અટુલું આપણને એકાંત લાગી રહ્યું છે। તહી તો આપણી નાત, એટલે જંગલમાં તો આપણા ઘણા બધા વૃક્ષો, ત્યાં આપણી નાત છે,
ત્યાં આપણી કુટુંબ છે, ત્યાં આપણી જે સમાજ છે, ત્યાં જંગલમાં આવેલો છે, તો આપણે ચાલને ત્યાં ચાલ્યા જઈએ, ચાલને આપણે ચાલતો થાય આગો આગો વનમાં જાય, કે મિત્ર બીજા વૃક્ષને કહે છે કે આપણે ચાલને જંગલમાં ચાલે જઈએ, કારણ કે ત્યાં આપણી નાત રહે છે, ત્યાં આપણા સગા સંબંધીઓ રહે છે, અને આ શહેરમાં તો આપણા દિન અને રાત ખૂટતા જ નથી, એટલે કે સમય પસાર થતો નથી। હવે મિત્રો પ્રશ્નો આગળ વધારીએ। નંબર 5, કયા વૃક્ષને એકલું અટુલું લાગે છે? એ પહેલા વૃક્ષને, બી બીજા વૃક્ષને। નંબર 6, વૃક્ષોની નાથ ક્યાં રહે છે? એ બગીચામાં, બી વનમાં। મિત્રો કવિતાના આધારે અહીં જવાબ આપવાના છે, એના શબ્દોના આધારે, તો જેને આવડતો હોય જરૂરથી જવાબ આપશો। હવે કવિતા આગળ ચાલે છે। મારી ફળીનો જાડવા બે, કવિતા બહુ સુંદર છે મિત્રો। બીજું કહે, જેણે જાત ઘસીને આપણને જળ પાયા, જ્યારે બીજું વૃક્ષ પહેલા વૃક્ષને જવાબ આપતા કહે છે કે જે વ્યક્તિએ આપણને બચપનથી નાના હતા ત્યારથી ઉછેરીને આપણને એક વૃક્ષ બનાવ્યા છે, મોટા કર્યા છે, જેણે પોતાની જાત આપણા માટે ઘસી દીધી છે અને ઘસીને આપણને જળ પાણી પાયા છે, એમને આપણે કઈ રીતે વિસરી શકીએ? એમને ક્યારે આપીશું આપણો ફળ ને આપણી છાયા, કે આપણા જે ફળ છે આપણા વૃક્ષ ઉપર થતા અને આપણી જે છાયા છે, સુંદર છોડો છે, એ ક્યારે એ વ્યક્તિને આપીશું જેને આપણને જળ પાયા છે, જેણે પોતાની જાત આપણા માટે ઘસી છે? હું તો કહું છું, અહીં રોકાઈ જાય એના ચૂલાનો ઇંદળો થાય, કે બીજું વૃક્ષ જે જવાબ આપે છે એ નોંધ કરવા જેવો છે મિત્રો, અને કહે છે કે આપણે અહીં રોકાઈ જઈએ અને એ વ્યક્તિ માટે જેણે આપણા માટે જાત ઘસી છે એના ચૂલાનો ઇંદળા થશું તો મને કોઈ ચિંતા નથી, કારણ કે એનું ઋણ આપણે ચૂકવવું પડશે। મિત્રો એમસીક્યુ પ્રશ્નો આગળ વધારીએ। નંબર 7, વૃક્ષને પોતાનો ફળ અને છોયો કોને આપવા માંગે છે? તો એ જેણે આપણને કાપ્યા, બી જેણે જાત ઘસીને આપણને જળ પાયા, તો કોને ફળ અને છાંયો આપવા માંગે છે? નંબર 8, કાવ્યને અંતે વૃક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે? એ ઉછેરનારના ચૂલાનો ઈંધળ થાય, બી જંગલમાં ચાલ્યા જઈએ, આમાંથી કઈ ભાવના કાવ્યના અંતે વ્યક્ત થઈ છે? પ્રસ્તુતકર્તા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે તમે અહીં જે પ્લેલિસ્ટ આપેલું છે એના ઉપર વધુ વિડીયો જોઈ શકો, અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો અને પોતાના મિત્રોમાં વધુ ને વધુ આ વિડીયો શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।